समस्त गढ़गाम परिवारनो पधारेला आदरणीय हरिगुरु संतो महंतोनो भजन करावे एमना मात पितानो भारत ने नारी शक्तिनो आजना अपना अवसर में આપણે બધા બાપાની શ્રદ્ધાંજલિ અને એમના દીકરાના દીકરાના બાબરીનો કાર્યક્રમને ભગવાનના નામના સત્સંગમાં બનાવી દીધો છે આ પરિવારે એમને આપણે બધા વંદન કરીશું કે ધન છે તમારી સમજને ધન છે તમારા માતા પિતાને ધન છે તમારા પરિવારને કે તમે એવા ભગવાનના નામના સત્સંગનું આયોજન કરી શક્યા છો સાહેબ મારા જીવનના અનુભવમાં આપ સૌને વિનંતી કરું બે આજ જોડું બીજું તો મારી પાસે કંઈ નથી પણ સાહેબ તમે મકાન બનાવી શકો દુકાન બનાવી શકો ફેક્ટરી બનાવી શકો સરકાર મોટો ડેમ બનાવી શકે મોટી સોસાયટીઓ બનાવી શકો તમે શેઠ શિવકાર બની શકો પણ સાહેબ ભગવાનને ઉપરવાળાની કૃપા ના હોય ને તો તમારા ઓગણા સંતો કે ભગવાનના નામનો સત્સંગ ન કરાવી શકે ખૂબ ધનતા આપણી પાસે હોય ખૂબ મિલકત હોય બંગલા હોય હું તો પૂછું હોનાની ને એની લંક જેટલું ભેગું કર્યું હોય પણ જો સંતોના પગલા બે દીકરીઓના સાધુ સંત બ્રાહ્મણ કે કોઈ ગરીબને ટુકડો આપણા ઘેર પગલા કરાઈ ના આપ્યો હોય તો મોની લેવાનું આપણે રાવણના કાકાના છોકરા ભાઈજી હનુમાનજી મહારાજે જ્યારે લંકા સળગાવી હતી ને તારે બધા હાજર નતા કોઈ હવનમાં આટકા નાખવા ગયેલા હતા કોઈ શિકાર કરવા ગયેલા હતા અને અમને બધાને વાફળ્યું કે ભગવાનનો હનુમાનજી તો શનાખી પણ ભગવાનનો અદરો આવ્યો છે અને આખી લંકા હળગાવી છે જે બચાસી અને પકડી પકડીને મોય નાખીને હળગાવી દે છે તો કે ના હોતા ને આપણે તે મોય આયા પછી ધર્મ હમૂળ તો માનતા નહીં ને નાઠેલો નો બીજવારો છે અને એટલા માટે હું તો સૌને વિનંતી કરું છું બે હાથ જોડીને વિનંતી કરું બાર બાર વિનંતી કરું છું હું ખૂબ ભણેલો ગણેલો છું હા ધોતી વાળીને તમે એવું ન માનતા કે મહારાજ કોઈ ચાલુ ચિલામ થી આવેલા પણ હું હાથ એટલા માટે જોડું છું કે આ માણસનો દેહ પરમાત્મા તરફથી આપણને આપ્યો છે હાલ તો તમારી પાસે છે તમારે એનો જે ઉપયોગ કરવો એવું કરો પણ સાહેબ છેલ્લા દાડે જવાબ આપણી પોતાની જાતને દેવો પડશે આપણે થોડા બીમાર જેવા થઈએ દવાખાને લઈ જાય પછી ઘરવાળા ઓહરીમાં રાખી ગમે એટલી હો ઉંમર હોય પણ પંદર દાડા મહિનો બે મહિના મોદર રહો ને પછી બોલાવવાળો ના આવ એ તો કઈ ચાંદના મોદા છે અમે બબે તો ત્રણ વાર જઈ આવ્યા હોય એક વાર ના આવ્યો હોય
એવો પ્રચાર કરવા માંડ્યો. પછી ઘરવાળા વળી અંદર જોઈ બે ચાર બહેનો ઘરવાળા બોન બા બાપા ભાઈ હવે તો દુઃખી થાય છે ને. હે ભગવાન હનુમાનજી મહારાજ, રમાપીર અમારું જોયું જતું નહીં. હે અંબાજી મા, મારી માળીઓ તમારી નકોડી પોષ પુણ્યમો કર્યો પણ વાયાને મહી નાખો, છોડી મેલો. જો કને છોડી મેલા બુજે અગિયારસો કરી આખી જિંદગી કાળી મજૂરી કરી માથે ટાલ પાડીને મકાન બનાવી આલ્યું છે. મૃખા તને લગ્ન કરી આલ્યું છે, તને ગમે એવી વહુ લાવી આલી છે, અને હવે તમે બધા ભેગો થઈને અગિયારસો મોનો છો કાઢવાની. ઓનાથી તો સવાર કેટલો બીજો તમે શું હોય સવાર તમે કહો. સંતો આદુ અનાદિના કહેતા હતા ભાઈ કોઈ કોઈનું નથી, કોઈ કોઈનું નથી, પણ લોકો મોનવા તૈયાર નતા બાપા. પણ આ બે વર્ષમાં રોગ આવ્યો ને, બોલો કોઈ કોઈનું હતું? એની મા એના છોકરાને દવાખાનામાં લેવા જતી હતી, ડોક્ટર કે 100% પોઝિટિવ છે ને મરી જશે, તમારે ઘેર લઈ જાઓ. અરે સાહેબ ઘણા દાખલ કરી મરી ગયેલો, નોમ આપણી ધોડીને જતા રહ્યા, કેવાનું ઘેર લઈ જવું પડશે, કેવી રીતે લઈ જવાનું બીજાને ઓળખશે. બોલો આ દશા હતી જ નથી. મૂઠા બોધી બધી પેલા તો મૂઠા બોતરા હતા બળધ્યો નો, પેલા રામો ફરે ને અનાજના, તે અનાજ ના ખાઈ જોઈએ એટલા ઠેચણ વામું ધોન ભર્યું હોય, પણ બળધ્યા અનાજ ના ખાઈ એટલે એમ તમારે ચોફેર ભર્યું હોય પણ હજરબમ કરાવી દીધું છે. અને ઊંઢા વાળવાનો ટાઈમ આવ્યો હતો. અને સંતો તો કહેતા હતા નાનેરો ભાઈ મોટાને નહીં નમે, રાખશે નહીં કોઈ માવિતરની લાજ, નરનું કેવું નારીઓ નહીં મોને, અને સૌ કરશે ગુ કરશે ચેલો માથે રાજ, એવા રે દાડા આવે ઠુકરા તમે ચેતો નરને નાર, હજુ રે સમજો તો. આવું તો કેટલું લોબું કીધેલું છે, પણ આપણે ભજન અભળ અભળ કર્યા પણ મોએ ના ઠેરવા દીધો. તમને માથું ચડ્યું હોય અને માથાની ગોળી ભાગડીમાં બાંધી રાખો તો માથું ઉતરે? એ તો ગળવી પડે. ગોળની વખારીમાં હુઈરો પણ તમારા મૂઢામાં ગળપણ લાંબુ હોય ને તો મોથી કોકરી તમારા મૂઢામાં મેલવી પડે. અને આ ભક્તિની લાઈન છે ને એ સાહેબ બહુ સહેલી છે, પણ એનું આચરણ બહુ અઘરું છે. એટલા માટે મીરાબાઈ રાજકુમારી હતી સાહેબ, હીરા પન્ના અને રંગમેલ રાણોજી હાલતા હતા કે મીરા રંગમેલમાં શોભે નહીં, રાજમેલમાં શોભે નહીં, સંત ફકીર ને બાવા છોડી જો તમે ગુણ ગોવિંદ ના, તને જે જોઈએ તે આપું. પણ મીરાબાઈ નો એક જ મંત્ર હતો, એ આ બધી દીકરીઓ બેઠી ને એ મીરાબાઈ રાજદરબારી દરબારની ઠાકોરની એક દીકરી હતી સાહેબ, પણ એના મનમાં એને અડગ નિશ્ચય કરી નાખ્યો હતો. રાણાજી રાણોજી રૂપશે તો રાજ તજાવશે, પણ મારો રામ રૂઠે તો મારી દાશુરે રાણાજી અમે
તમે રૂક્ષો ને મને તમારા ઘરમાંથી રંગમેલમાંથી કાઢી મૂકશો. મેં તમારી સાથે લગ્ન કર્યું છે એમાંથી તમે મને છૂટા કરી દેજો. પણ જો મારો રામ રૂઠે ને એટલા માટે સંતોએ કહ્યું છે રજકણ તારા રથળી જશે, રજકણ તારા રથળી જશે જેમ રણમાં ઉડે છે રેત, પણ હજી બાજી તમારા હાથમાં માટે ચેત ચેત ને. આમ તો કહેતો નથી કોઈ દિવસ, પણ 30-40 વર્ષથી એક મને દ્રષ્ટાંત યાદ આવ્યું છે આજે, એટલે હું આપની સામે રજૂ કરું છું. એક ગામડાના અભાણ બેન અને એના ઘરવાળા, બહુ જૂના જમાનાની, બહુ ભગવાનના ભગત, દેવલોકમાં નારદજીને થયું કે ભગવાન હર હંમેશને માટે મને જોડે રાખે છે, મને સલાહ માટે પૂછે છે. તો સાહેબ, ત્રણ ભુવનમાં જય હો તમારે, આકાશ પાતાળ અને પૃથ્વીમાં મારા જેવો ભગવાનનો પરમ કોઈ ભક્ત નથી. ભગવાનના મનમાં થયું કે આ નારદજીને અહીંયાની ભક્તિનો મનમાં અહંકારનું ઠૂંઠું તૈયાર થયું. આપણું રૂપ હોય, રંગ હોય, બધું ગમે એટલું સારું, જવાની હોય, ખૂબ સારું મકાન હોય, ગાડી હોય, લાડી હોય, પાડી હોય, વાડી હોય, પણ કદી મનમાં અહંકાર ન લાવો. નહીતર તમારી ગાડી ચડોતર જતા જતા એવા ટેન્કર જોડે અથડાશે ને તે તમારું મૂઠું ભાળીને છોકરો બીજાઈને આવી જાય. એની કળાની હજુ હજુ આપણને ખબર નહીં. સાહેબ, કુદરત તારી કળા નારી તું હજારો ને નચાવે છે, કુદરત તારી કળા નારી તું હજારો ને નચાવે છે. ચડેલા હોય શિખર પર એક પલમાં તું ધૂળ ફકાવે છે. ગવાતા હોય ગીત લગ્નના અને ઘડીકમાં મરસિયાની પોગ પડાવે છે. વરન કન્યા તો ચડોતર પહોંચાઈ ના કે બધ અથડણી કન્યાએ મરી જઈને વરે મરી. ઢોલ લઈને તો તમે ગોમો ગાતા ગાતા આયા ના હોય ને ઢોલવાળો જાગી જતો રહો ને આ રોવા બે. આજના પ્રસંગે જોકે એમણે ખૂબ દાન આપેલું છે, છતાં પણ સંતોની પ્રસાદીમાં 5,101 રૂપિયો કાશુબેન માધુભાઈ ભાંડવા તરફથી સંતોની પ્રસાદીમાં આવે છે. ખૂબ ધન્યવાદ. હું 16 તારીખ રાત્રે નીકળી જૂનાગઢ ક્ષેત્રમાં જાઉં છું. મહિનામાં એક બે વાર જો બધો જે બિલ આવું ને બધો ચૂકવવાનો હોય, આપણે કોઈની પાસે તો પૈસો લેતા નહીં. એક નોન કોઈ આવ્યો હોય તો કોઈ કે પાણે એમનું જે કંઈ આવે એ બધા તમારા પૈસા સંતોની પ્રસાદીમાં વાપરવા માટે મેં મજૂરી કરી છે, પ્રયત્ન કર્યો છે. હું નીતિથી રહેલો માણસ છું, છતાં ક્યારેક કોઈની ભૂલ પણ થઈ છે, તમને હાથ નહીં જોડ્યા હોય, વંદન નહીં કર્યા હોય, પણ મારું જીવન એકદમ નીતિથી ભરેલું છે અને એ રીતે જ હું જીવ્યો છું. ક્યારેય કોઈની અપેક્ષા રાખી નથી. લાઈનમાં આવ્યું એટલે કહી દઉં, આમ તો કહેવાની જરૂર નહીં, અમારું છે. એટલે સાહેબ અમે પ્રકાશભાઈ સાહેબ બેઠા ને એ બુરાલના બ્રાહ્મણ છે અને CRC માં અધિકારી છે, ઓફિસર છે, ડેપ્યુટી છે, શિક્ષકની લાઈનમાં. બાદરપુરાના ચૌધરીભાઈઓના પરિવારમાં લવજીભાઈ બધા અમે ભજન ભેગું ગાતા અને ખોરલાના આ રમેશભાઈ અને જીવરામભાઈ મારા આશ્રમમાં એમને બાના નામ ઉપર 1.25 લાખ રૂપિયા જૂનાગઢ આશ્રમ પોણીની ટોકી છે ને એનું દાન એમણે આપેલું. એટલે મને એમણે કહ્યું કે સાહેબ બહુ સારા છે સાહેબ મહારાજ, અમારા ગામમાં રહે છે 15-16 વર્ષ થયા છે, ટૂંકમાં કહી દે લગ્ન કર્યા છે, પણ ભગવાને પ્રજા નથી આપી, જો તમે અમે એમને લાવીએ. મી ભાઈ હું તમારે જેવો છું, પણ લાવો ભગવાન ગુરુ મહાને આશા, કોઈ બેન દીકરીનું પુણ્ય, કોઈ સાધુ સંતોનું પુણ્ય, કોઈનો રોટલાનો ટુકડો હશે તો ભગવાન સારું કરશે. અને સાહેબ અને ભગવાન એમના બેન હતા ને બહુ ચુસ્ત ભક્તિવાળા બેન છે, સાહેબ કરતો
એક હો ઘણા સાહેબ ભણેલા ગણેલા છે, બેન તમને ગોડા જેવા લાગે પણ બહુ સરસ છે. ભગવાને દેવ જેવો દીકરો આપ્યો, દીકરી પણ આપી. સાહેબ નાનપણથી મારી સાથે જ છે, અત્યારે પણ સાથે છે. ત્યારે આ રમેશભાઈને ખોલાથી આવે છો જ્યાં રમેશભાઈ આ જો આ બેઠા, એ બધા નાના ચડીઓ પહેરીને ભણતા હતા. હું એ ગામમાં જતો હતો ત્યારે. એ બાદરપુરામાં એક નાઈ પરિવાર હતું ને મેસરના કેશવલાલ મહારાજના સગા હતા, એટલે મફતલાલ એને બધા ઓળખે, એટલે એમને પણ ખૂબ મોટી ઉંમરે ભગવાન અમારા આશ્રમના આશીર્વાદથી દીકરો આપ્યો હતો. પણ એ કોઈના રોટલાથી થાય હો, અમાર પાસે અમાર પાસે એવું જાદુ નહીં, મને કશું આવડતું નહીં. હું તમને પહેલથી ચોખવટથી છૂટી પડું છું. એ ભગવાનના નામથી સંતોના આશીર્વાદથી કોઈ બેન દીકરીના પુણ્ય રોટલાના ટુકડાથી એમનું કામ થાય છે. અને ત્યારે એ ભગતના ત્યાં ભગવાને કહ્યું, નારદજી, એમના મનમાં થયું કે નારદનો અભિમાન ઉતારી દેવો જ ભક્તિનો, એ મારા જેવો કોઈ ભગત નહીં, એવું થઈ ગયું છે એના ત્રણ બ્રહ્માંડમાં. તો કે નારદજી, મારે મૃત્યુલોકમાં જવું છે, માણસોના લોકમાં, પૃથ્વી ઉપર મારા એક ભગત અને એક ભક્તાની છે એના દર્શન કરવા જવું છે. એટલે નારદજી કે મારા કરતા એ મનમો ભગવાનને તો શા ના કહીએ, પણ મનમો કે મારા કરતા ચો ભગત છતાં મારે જો આ બુઝાડો. બે જણા સાહેબ સાધુ બનીને ગોમના ગોદરે આવ્યા, એટલે આ તો આદુ અનાદિનું શું, કોઈ નવું નહીં. આખા ગામમાં કોઈ સંત સાધુ આવે, અતિ ફકીર બ્રાહ્મણ, તો હવના પહેલા લોકો ભગતનું ઘર વતાવો. મહારાજ ભગત ના જવું છે, હું આ થઈ રોમ ચોકમાં થઈ હીરાભાઈ ગોમીના ઘેર થઈને આગળ જાઉં. આ ગોમમાં હીરોભાઈ લાયા જ પહેલા, એને એમનો પરિવારને હું વંદન કરું છું. એટલે આમ થઈને આમ થઈ ગયું મહારાજ, તાણે તમે બીજાના ઘેર મોકલો છો, તાણે તમે જો ક્ષેત્ર માળા ઉપર રહો છો, ગામમાં તમારે ઘેર નહીં, એકમ પગલાં ના કરો હોય, પણ લોકો ભરભારું મોકલે, એના નસીબમાં નથી આવ્યું. ગોદરે જઈ અને ભગતના ઘેરથી ડુસીમાં જેટલી ઉંમર હતી, એક દીકરો હતો, રોટલા બનાવતો હતો. રોટલો તવીમો નાશો અને સાહેબ સંદેશો આવ્યો, બેન બા તમારા ઘેર કોઈ સંત આવે છે. સાહેબ રોટલો તવીમાં નાખ્યો, માજી ભૂલી જાઓ, લોટવાળા હાથ અને દોડ્યા, મારા સંતો આવે છે. અને એટલે ભજનમાં પણ કહ્યું છે, મન રે સંત દેખીને ડુંગરપરી મહારાજે પણ કહ્યું છે, હરેક મારી સૈયર રે, ભગવાન
છે પણ આપણે જરૂર હોય એટલું જ લાવીએ હો આપણે જો જમવા જઈએ એટલે કડાઈ ભરાયો શીરો બનાવેલો હોય પણ તમારા થાળીમાં આવે એટલો ખાવો કે કડાઈ મૂઠું ગાલું એટલે ભજન હો ગમે એટલી લોબી લીટી અનુરી પણ આપણે જરૂર હોય એટલું લાવીએ હજી તારો મનવો કિયો ના માને ભાઈ હજી તારો ગરીબ દીકરીનો પાવન કરી નાખ્યો બાપુ તમારી જ રાહ જોઈ રહી હવે ભગવાને જોણી બુજીને કીધું હો કે બા હું તો તમારા ઘેર ઘણી વાર આવેલો છું મારી જોડે આયા ને મહારાજ નવાસ એનો ભોમણા લ્યો લોટ વાળા હાથ હતા તે માજી એ આયા ને ચિત્ત નારદ ના માથા હાથ મળ્યા હો આયા બાપા બાપા હો આખા ગામ નો કૂતરો ફરે એવું કરીને મિલ્યું નારજી તો જબર દિશે બળ્યા અંદર કે મને ખબર પડતી નથી હું એ ભગવાનની સાથે રહેવાળો પરમ આદરણીય સંત છું અને મને એના એઠા હાથ લૂંટવાળા મને લૂંછ્યા હવે માજીને આવી ખબર નહીં કે હાથ લૂંફો છે કે નહીં માજી તો બે ફોન તો ભગવાનના નામ આવો આવો બાપુ આવો મારા ઘેર પધારો અને એને તરત કહ્યું બાપુ અરે એક વાર એક વાર એક વાર મારે મંદિર ¡Gracias!
અમને ખબર જ નહીં કે હું શું કરું છું. ઘેર લાઈને કશું આસન નહીં, ના ઘરમાં બિચારી કશું હતું નહીં, ગરીબ ના ઘરમાં. બાપુ અહીંયા બિરાજો હો, એટલે નારજી લમણા વાળો પેલો આસન ખોળ. ભગવાન કી બેહી જો નારજી. ભક્તો ના ઘેર તો એવું જ હોય. નારજી કે આવામો આવામ શું લઈને આવ્યા છો? બેહવાનું આસન નહીં, હાલ તો બેહો. બેહાર્યા બેને ડોશીમાં જઈને તવીને જોઈને સાહેબ રોટલો બળી ગયો. ફક્ત ત્રણ જણને પ્રસાદી લે ત્રણ રોટલા બનાવવાનો જ લોટ આખા ઘરમાં હતો અને એક રોટલો બળી ગયો. માજી નિરાશ થઈ ગયો સાહેબ. હે ભગવાન, ડોહાન બોલાય, ડોહા ત્રણ જણા વચ્ચે બે રોટલા રહે તો બળી ગયો. તો કે આપણે બધા ત્રણ ભૂખ્યા રહીએ, બે મહારાજ આપી દઈએ. એટલે તો ભગવાને હુકમ કર્યો, બા અમારે બંને જણને ગુરુ ચેલાને 11 દાડાના ઉપવાસ કરેલા છે, એટલે અમારે તો દાળ ભાત ના લાડવા હશે તોય ચાલશે. હવે આ રોટલા ચો મેલો આખો. ઋષિ અડોશ પડોશ માં સાહેબ જ્યાં પણ લોકો કહેવા માંડ્યા હું કે તમારા ઘેર તો રોજ એવા બાવા તોડ્યા. અમારું ઉલે નહીં આવતા, ભક્તિ અમારું ઉલે નહીં કરતો. રોજ અમે ચોથી લાઈ લાઈને ઋષિ નું આલીએ અને તમે તો ફેર પાછા હાલતો નહીં, કોઈને ના હાલ્યું. અમે એ કુદરતી છે હાલીએ. સાહેબ હંતા તો એનું હોમું મળે અને વાજેલા ઉપર વાગે. જો તમારે પાસે કોઈ બસ સ્ટેશને 50 રૂપિયા માગતો હોય, તમે આમ પેલા તળાવ વાળા માતાજી મંદિર શું છે દશામાના મંદિર હોમાં નીકળો તો માગતા વાળો અહીં હોમેથી જ આવતો આવતો કે આવો આવો તમારે ઘેર જ આવતો હતો. એટલે આ તો હંતા તો એનું હોમું મળે અને વાજેલા ઉપર વાગે. તમે ગમે એટલી ઓર રાખો પણ તમારા પગના નખ ઉપર કે ઓગળી પર કોઈ વાજેલું હોય ને તો બેન દીકરી રોટલી બનાવતી હોય તો વેલણી ના ઉપર પડે. હો તો ચમચી પડે પણ એ ના ઉપર જ વાજ વાજ કરે. હો તો ખાટલા ને પાયો અડે. કોઈને ના હાલી. પછી માજી નિર્ધાર કરો કે જુઓ તાણે હું બીજું બધું મહારાજ ને સમજાવું છું. બપોર થયા છે ને હોજ પાડી દઉં, પણ આપણા પોતાના માટે નહીં. મરું પણ માગું નહીં. અપને તનકે કાજ પરમારથને કારણે મને માગતો ના આવે. વાહ, અમારે પ્રવીણ ભાઈ દલપત ભાઈ ખત્રી આવે છે. વાહ 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 વાહ, ખત્રી પારવીયાન નો જય હો. 1100 રૂપિયા દાન આપી છે. જય હો. નોરતા આ બરાબર ધન્યવાદ. એમને તો ગઠામણથી આવે છે. રાજુભાઈ સરસ કાર્યક્રમ પણ એમણે રાખેલો છે ને અહીંયા વર્ષે દાડે આવે છે. 1100 રૂપિયા એમના તરફથી પણ સંતોની પ્રસાદીમાં આપે. સાહેબ વાહ, એક જ વખત મરવું છે પણ સંતો ના નામ ઉપર મોત આવો તો ભલું. પણ આજ પરમાર્થ માટે કદી કીધું નહીં, પણ આ ચોરી કરીને લાવો, પણ લાડવા બનાવે એ સાધન દુકાન માંથી લાવો. છોકરો ને બે ગયા, ટૂંકમાં કહી દઉં, દુકાનમાં બધું લેવા મળ્યા, બધું આપ્યું છોકરાને ઉપર પાછળથી પતરું આખું કરી, પણ ઘી દડે નહીં. એટલે છોકરાને કીધું ઘી દડતું નહીં કે બાપા, ઘી રહોડામાં હોય. રહોડામથી ડબ્બો લઈને આબુ ડબ્બાનું ઢોકણું પડ્યું, ઘર ધણી જાજી છું. સાહેબ પગ પકડી રાખ્યા, શું કારણ બન્યું તો ખબર ન પડી. પાંચ છોકરાએ કહ્યું કે બાપા મારો પગ મૂકે નહીં ઘર ધણી. તો આ ધડ રહેશે તો કોઈ ઓળખશે નહીં, પણ માથું જો પકડાણું હવારે તો આખા ગામમાં તમારી ભક્તિની નિંદા થશે.
અને કોઈ ભક્તિ નહીં કરે તો તમારા ગજવામાં ચપ્પુ છે ને શરીર બહાર કાઢો. તમે તો કહેતા હતા ને ભજનમાં કે કોના છોરું કોના વાછરું કોના મા ને બાપ, અંતકાળે જાવ આ જીવને એકલું સાથે પુણ્ય ને બીજું. તો બાપા તમે કને દીકરા માનો છો? જો સદગુરુના વચન માનતા હોય તો કાઢો શરીર. જાપ બલે મૂકી દીધી સાહેબ, ધડ પડી ગયો, માથું બધું લઈને ગયા, પ્રસાદ બનાવ્યો, મહારાજને આપ્યો. એ ગોદડું હતું ને એ હુંલી માથા ઉપર મૂકીને ગોદડું ઉઢાડી ગયું. દ્રષ્ટાંત ભરે દ્રષ્ટાંતની રીતે જાય, પણ સિદ્ધાંત બરાબર સમજજો. હું તમને શું કહેવા માંગુ છું એ સમજજો. સાહેબ પ્રસાદ આપ્યો એટલે મહારાજે બે જણને બોલાયો કે તમે ગમે તો ખીજડાના લાકડા લાવો, એનો મારો હોમ કરવો પડશે અને પછી હું પ્રસાદ લઈશ. સાહેબ ડોશી બાપરા રાહુલ આમ તો તને ડોશી ના રહીએ ખબર નહીં કે છોકરાનું આવું થશે. કીધું હા છોકરાને મોકલો. એટલે છોકરો તો પેલા બાજુવાળા ગામના ભક્તોને બોલાવો, મહારાજા ભક્તના બોલાવવા પડે, તે બોલાવવા મોકલ્યો હો એ હવારે આવી જાય. એટલે મહારાજ કીધું મૈયા તમારા બચ્ચા કિધર ગયા? કે તો મહારાજ બીજા સંતોને બોલાવે ને આવી જાય હવારે. સાહેબ પેલા બાપો લાકડા હોપતા હોપતા વારામ જ્યાં ને તો જના ઘરમાં ધડ પડી તું ને એને વળી બાળકોને પૈસા બોલાવીને ગોદડું બેટાઈને વારામ નાખી દીધું. અને એ જ બાપા એ જ વારામ જ્યાં લાકડું લાયા ને ગોદડું ઉપાડી ને ખબર પડી હતી એટલે લાવી દીધું. આખું તન મસ્તક જોઈન્ટ કરીને બે ગોદડા ઉઠાડી દીધું, લાકડા લાઈને આવેલે યજ્ઞ કર્યો. મહારાજે કહ્યું કે મૈયા તુમ્હારા દીકરા ઇધર આયેગા, જબ થેલી મેં પ્રસાદ લેગા તભી હમ પ્રસાદ લેંગે. 11 દિન હુઆ હૈ તો ભલે 13 દિન હો લેકિન હમ પ્રસાદ નહીં લેંગે જબ તક તુમ્હારા દીકરા નહીં આયેગા. તો પરીક્ષા કરવી હતી એટલે ડોશીને ખબર હતી આ છોકરો ચો મેલ્યો હો, આ તો બાપડી ભોળી હતી. ડોશીને તો કશું ખબર નથી આવશે પણ પછી તો ના રહેવાનું ને. એટલે મહારાજ ને જઈને ગુહાભાઈ કીધું છોકરો બચ્ચે કો બુખાર આ ગયા તાવ જબરજસ્ત આવ્યો, એનો ગુદડો ઉઠીને ઉઘાડી દીધો. ભગવાને નારદજીને કીધું નારદજી આપ જશો તો તેન લોકમાં કોઈ બળિયા ભગત નહીં હે, મંત્ર બોલ કે બુખાર કો ભગા દો. નારદજી તો આયા ભાઈ પાવર મોન પાવર મોન મોટા ભગત હતા એટલે પાવર હમાય. મૈયા જલકા ઘડા ભરકે લેકે આવો. મંત્ર બોલી બોલી નું પર સ્વાટ આ તો હાથો અચાનક જાગે ને. સાહેબ કશું નાચું ને એટલે માજીના મનમાં ગોળપણમાં બિચારાને માજીને ઉતાવળથી કહી દીધું કે બાપુ એક ઘડાથી મંત્ર પૂરો ના થાય બીજી ચરૂડી ભરી લાવો. એટલે નારાજી તો ઉપરથી છે બળ્યા ગયા તો મૈયા તો મેરી મશ્કરી કરતી ક્યાં કરતી હૈ કિસકો બોલતી હૈ તેરે કો પતા ના હૈ મેં કોણ હું? કે બાપુ મને પતો નહીં પણ મારા ઘેર સંતો આવ્યા છે એટલી ખબર છે. ભગવાન નારદજી ક્યાં હુઆ બુખાર નહીં ભગા સકતે આપ, બચ્ચે કો ઇધર નહીં લા સકતે, કે તો તમારું અહીં આપવું પડશે. એવું એને ના કીધું કે માથું કપાઈ ગયેલું. જ્યારે ભગવાન આયા ને નારદજી કિસને કામ કિયા મેરે કો પતા નહીં. સાહેબ ભગતભાઈ કહ્યું બાપુ ભૂલ માફ કરજો પણ મેં કરી છે. ત્યારે હાથમાં જળ લેવરાયું માતાજીને કે મૈયા જળ લે બોલ દે, જો મેં 5 યજ્ઞો મારા અંતરના હાચા ભાવથી કર્યા હોય ને તો યજ્ઞોના પુણ્યથી દીકરો બેઠો થઈ જજો. નારદજી કી હું આખી જિંદગી તમારી જોડે રહ્યો છું, એક યજ્ઞ તમારા નામથી આજ સુધી ત્રણ લોકમાં કોઈ કરી શક્યું નહીં, અને ઓને ખાવા દોણા નહીં બિહાડવા આસન નહીં
પહેરવા લુગડા નહીં શું યજ્ઞ કરો છે તમે ભગવાન ઓમ કરાવતા હશો હે નારજી તું ઠેર જાઓ ઉસકો બોલને તો દો નારજી કી ના સત્ય ને સત્ય જ રાખવું છે તો જાઓ ધર્મરાજા ના ચોપડે જાઓ એ આવે તો બધું સ્થગિત રહેશે ધર્મરાજા ના ચોપડે થી નારજી તપાસ કરાવ્યું તો હમણાં આપણે ભજનમાં નતું કીધું ડગલે ડગલે યજ્ઞ ફાળવો એ સામૈયા હરિગુરુ સંતના નારજી ચોપડો ધર્મરાજાનો ખોલાયો ધર્મરાજાએ કહ્યું કે નારજી એક નહીં પાંચ નહીં પણ મૈયાના નામે 125 યજ્ઞો જમા છે નારજી ના પગ હલી ગયા સાહેબ અને ત્યારે આપણા સંતોએ કહ્યું છે અહીંયા આવ્યા નારજી ભગવાન બરાબર મૈયા જલતી અંજલી દે દે બેટા જલની હાજલી છોકરો છબલી બેઠો થઈ અને ત્યારે આપણા સંતોએ કહ્યું છે મન તારો નેડો સજીવન થયો તમે એવું ન માનતા કે આ વસ્તુ હોય કે ના હોય તમે જ્યારે ગણપતિનું માથું કપાણું તાણા હાથીનું ચોટાડેલું છે કે નહીં એમાં તમે કુદાડો શંકા કરી કે ભાઈ આ તો હાથીનું માથું હોય ના ચોટે ઓપરેશન વગર કેટલીક બધી ગોળીઓ દવા ને ઇન્જેક્શન બાટા ચડાવો તાણ મોણો બેફોન થાય તાને ટોકા લેવો પણ ચોટ્યું તું નતું ચોટ્યું રામદેવજી મહારાજ ના ભાણાનું મસ્તક ચોટાડી તું રામદેવજી મહારાજ પેલા દલુ વાણિયાનું ચોટાડી તું ને અને કદાચ આપને બધાને ખબર નહીં હોય અમારા વંશમાં ત્રીજી પેઢી નરભીરામ મહારાજ થઈ ગયેલા છે અમારા ગામમાં અમારા પરિવારમાં ત્યારે અમારા ગામના માણસો એવા કેટલાક હતા સામાજિક તત્વો જેવા એમને પહેલાં જાગવા માટે કુકડા હતા ઘડિયાળો નથી આમ તો ઘડિયાળો તો સંતોએ શું કીધું પર છે ઘટમો ફરે ઘડિયાળ તમે કોંડે બોધી નો કો ફરો ઘટમો ઘડિયાળ ફરે એની તો ખબર નહીં ના કોંડે બોધેલી છે ને ઓકડા તું જો કરો તારા ઓકડા જેટલા આવ્યા એ તો ખબર જ નહીં અને ત્યારે સાહેબ લોકો એમના કુકડા મારી નાખ્યા પણ સવારે 4 વાગે એ કુકડા બોલ્યા હતા આ ફક્ત 150-140 વર્ષની જ વાત છે પેલા તો 1000 વર્ષની વાતો છે પણ પહેલાય સંતો હતા અત્યારે છે અને ભવિષ્યમાં પણ થશે પણ તમારા વિશ્વાસને સાહેબ તમે ડગાવો નહીં તમે જન્મોનો એને અમે રાજી છીએ પણ ડગાવશો નહીં પણ જો તમારામાં ડગવાપણું આવે તમે અમને બોલાવો અમે તમારા ભાઈ છીએ અમે તમારા પરિવારના છીએ તમારા ગામના છીએ અને અમે જેટલે જિલ્લા છીએ એટલે તમને લઈ જશું અને ત્યાં જ્યાં પછી કોઈ ખોળવાનું છે તો આપણે બધા ભેગા થઈને ખોળીશું આગળ જાઓ પણ અમે તમારાથી જુદા નથી સાહેબ હું અંતરથી બોલું છું તમે અમને મોનો કે ન માનો તમે અમને સાથે રાખો કે ન રાખો પણ દોલતરામ મહારાજનું એક એક રૂવાટું સાહેબ આપની સાથે છે
અને છેલ્લા શ્વાસ સુધી રહેશે. કોઈ પણ સવારો સિવાય હું બોલું છું, મારા અંતરથી બોલું છું. ખૂબ મારી જતી રહી, આથી ગઈ આથી રહી, આથી મેં છે આથી જાય. કહે નટ તું શું નટડી હવે તાલમો ભંગના. જો આ બધી દીકરીઓ છે એ સાત સાત આઠ આઠ દસ દસ વર્ષની હતી તારની. આ દીકરીઓ અમારા આશ્રમ પરિવારની સાથે છે. શું નામ? આપણા માણસો ત્યાં આવ્યા છે. બાબો અને એના ઘરવાળાને બીજા બે ચાર જણ હતા કાલે રાત્રે. આ તો અમારા ભાઈના દીકરાને દીકરીઓના લગ્ન છે તે ગરબાશ આશ્રમમાં જ. પણ અમારે તો ગરબા હોય કે જે હોય, અમે તો ભજન સત્સંગની સાથે તો બંધાયેલો. એટલે મેં કીધું ગરબા ગાવાવાળા ભગવાન જુદા જોઈન્ટ કરેલા, અને ભજનવાળાએ જુદા જોઈન્ટ કરે. હવ હોની જો દાડો આસમે એટલે ડેરીવાળા દૂધ ઉપાડી ઉપાડીને ડેરીમાં જોઈ, ભેંસવાળા ભગવાનવાળા વળી માતાજીવાળા બધા મંદિરમાં આરતીના ટાઈમે જતા રહે. કોઈ વળી અડકાય બાવળી એનું ઉકેડોમાં જતા રહે. એટલે આ તો હવ હોના ખાતા હોય એ દાડા હાથમાં હવ હોજી લે. એમાં આપણે કોઈને મહેનત કરીને કોઈને ઘર બતાવવા નહીં કે કોઈને કમખોડવાની, કોઈ કોઈને ઓગળી કરવાનો આપણને અધિકાર નથી. આપણે શું કરવાનું છે એ જ આપણે બધાને થઈને જોવાનું છે. બોલો સર. રામ ભરોસે બાપાના તરફથી 500 રૂપિયા છે, તાળીથી બાપાને વધાવો. અને ત્યારે આપણા સંતોએ કહ્યું છે એ જાગ જીવાલરા એવી સીધી સાદી સરળ ભાષા તમને કહું. 4 વાગે જાગજો, 4 વાગે કદી ઊંઘશો નહીં. 5-10 મિનિટ માટે જાગજો, કોઈ રોજ આખો દાડો જાગો નહીં. તમારે ચેક કરવું જ કરજો. 4 વાગે પરમાત્માનો હુકમ ચાલે છે માણસ દરેક જીવ ઉપર. તમારે ઢોરવું હોય ને તો બેઠું હોય તો ઊભું થઈ જાય. કૂતરું ઊભું થઈને કોણ ફફડાવે, મોણા પાહું ફેરવી ના, ચકલો બોલવા માંડે ઝાડુ પર, અને બીડી જેવું ફૂરવાય ને ખીલવા માંડે. આ 5 નિશાનીઓ છે, 5 ની 10 હશે. તમારે ચેક કરવું તમારે કરજો સાહેબ. એટલે જાગો. તમે જેને માનો, ભગવાનને માનો, શક્તિમાને માનો, શિગુત્ર માને, ચોડેલ માને માનો, ગુરુ મહારાજને માનો, અને કશું ના માનો તો બેન હોય તો તાર ઘરવાળાને તો માન, અને કે મા બાપને માનો. આપણે તો કોઈ દાડો કોઈ આપણા ઘરવાળાને માતાજી કહીએ,
હું મારા ટાલ પડી જાય એટલા વર્ષથી કહું કે કોઈ કરીને છૂટી દઈએ ભાઈ, જો ભૂલ થઈ હોય તો ભગવાન માફ કરી નાખે. આ તો આપણો સંસાર વ્યવહાર લાખો ભૂલો ના થઈ હોય, બીજા જઈએ તો ભૂલો થશે ને. આ તો રોજ વાવાઝોડું આવે. એક ભક્તે થઈને પૂછ્યું મહારાજ કે ભાઈ આ વાવાઝોડું આવ્યું તો તારા ક્ષેત્રમાં ઘરોમાં ગામમાં ચોય નુકસાન થયું? કે મહારાજ એ વાવાઝોડું છે ને બે ત્રણ વર્ષે આવે, ત્રણ વર્ષમાં એક વાર આવે, પણ આ રાહોડામાંથી કલાક ને કલાક આવે છે. આ વાવાઝોડાનું હું નહીં પહોંચી શકતો. પેલા તો આના કરીને ત્રણ વર્ષે ભરપાઈ કરું છું, પણ આ તો આવ્યું નહીં, જોડે છૂટ્યું નહીં, મને પાડ્યો નહીં. એટલે ઘરનું વાવાઝોડું આવે ને એનું કાઠું કોણ છે? વહેલા જાગો, ભગવાનની પ્રાર્થના. જુવાન દીકરા હોય તો ભણતા હોય તો સાહેબ તમે ચાર વાગે ઉઠી અને પાંચ દસ મિનિટ, પંદર વીસ મિનિટ કે અડધો 35 મિનિટ તમે વાંચો, તમે જે ટકા લાવો એની અંદર 5% વધે તો દોલતરામ મહારાજને યાદ કરજો. તમે કહેતા હતા સનાતન, તમે એક મંત્ર બોલો ને 21 ગણો મંજૂર થાય. અને દાડા ઉજા જેની ગમે એટલી ગટર માળાઓ ફેરો, મંજૂર થાય તો થાય, ને રોડ ઉપર હેડ્યા બીજવારો બાતલ થાય એવું એ ના બને. દેવ મંદિરે જાઓ, આવા સંતોના દર્શને જાઓ, ઓ ભગવાનની કથામાં જાઓ, મંદિરે જાઓ. મંદિર ચોફેર ફરીને દિલ બગાડીને પાછા મહારાજને ટોકો ના પાડો. એ મહારાજ કોઈ ચા પાણીનું સાધન છે તો તમારી હોજમાં લઈને હોય આવો, અમે તમારે ઘેર જઈએ. હું મંદિરમાં આવ્યા તો જપવા જતા ને, જો કદાચ એ ન બને તો દીવો અગરબત્તી કરો, એ ન બને તો સાહેબ કૂતરાને રોટલો ના. વાહ વાહ વાહ, નાનો દીકરો છે ને સાહેબ, 100 રૂપિયા આટલા નાનપણથી હાથ લોબા થયા છે, ધન છે એના બાપનું. 100 રૂપિયા સંતોની પ્રસાદી મુદ્દા ના, કૂતરાને રોટલો નાખો, એ ના બને. ઘરે મા બાપ છેવા કહો, અંબાજીને 5000ની ચૂંદડી નહીં જોતી. આ ડોશી તાપની બળી જાય છે, ઉપર એક મેણિયું લાઈને નાશ ન વાળામાં ગાલી મેલ્યા હોય. અંબાજીમાં તો બીજા જેટલાય છોકરા છે, બીજા ચૂંદડીઓ લાવશે, તું રવા દે, પણ આ ડોશીને સોયલો કરે. આપણે તો બધા કરું છું, એટલે આપણે તો આ બાજુ કહેવા જેવું નહીં. ડોચ્છની તો બહુ સેવા ઉઠાવી છે લોકોએ, ડોચ્છે પહેલી ઉઠાયેલી છે ને સેવા. તાણા અતારે નહીં કહેતા કે અમારે તો બહુ બોલ બોલ કરે છે ને, બહુ આમ કરે છે ને, બહુ કોઈ ગોમવાળા લેવા નતા જ્યા. એ તો તમા નથી દાડા હાહુ થવાનું ભાવ દાજો હતો. અને ગોમમાં જો જોઈ અમારી બહુ, અમારી બહુ જુઓ હવે કૂદકા ભરાવે. પેલા તમારા હાથે ઓમ ઓમ કરતા હતા, હવે પી બૂન કરાવા. હવે ગોમવાળા શું કા આવું વચમો, તમારું લાયેલું આવ્યું છે, ઢોલ વગાડીને લાયા છો ગોળ ખવરાઈ. તાર તો કંકુ ના પકરાયા હતા, અત્યારે ગારા વાળા નહીં કરાયા હે? અત્યારે ગારા વાળા તમારા પગ નહીં કરાયા. અને જો કદાચ એ ન બને તો પછી તમારા બાળકોને જગાડો, ચા દૂધ કોફી નાસ્તો આપો, અને એમાં જો મુખવારી નું તમારું મન ના મને તો છોકરો બિચારો હો હોઈ રહ્યા અને ઉઠો, એમાં તમે ચાલુ કરો. છોકરા મોટા થાય એટલે ગમે તે કોક કરશી, તાણ શું થાય કહો. આટલા વાને આપણે ના સુધરીએ તો પણ લગતો રાશી ખૂબ લોબી છે, ત્યાં આવો અને જાઓ. જમાદરામ મહારાજ એમના પરિવારને, દીકરાઓને, સમસ્ત ગામ ગઢગામ પરિવારને, અમારી આયેલી બધી તમામે તમામ દીકરીઓને, વડીલોને, દાનવીર દાતાઓને, અમારે અમૃતલાલભાઈ લખણભાઈ જે વર્ષોથી સાથે છે, આપ સૌને હું સમાજના સેવક તરીકે કોઈ જ્ઞાનના ભાવમાં, કોઈ પ્રેમના ભાવમાં કદાચ મારાથી ભૂલ થઈ જાય, કોઈ શબ્દ આડાવળો થયેલો હોય તો મને માફ કરી તમે બધા આશીર્વાદ આપજો. ભગવાન સારા કામમાં છેલ્લા શ્વાસ સુધી આપણને સાથે રાખે એવી આપણી ભગવાનને પ્રાર્થના કરીએ. અને જ્યારે જ્યારે કોઈ આવો પ્રસંગ હોય તો હું ખૂબ રાજી છું. હું કોઈ એવું નથી કે તમે મોટું મને દાન આપજો, હું રાજી છું, પણ મને બોલાવશો તો હું જરૂર આપનો પ્રસંગ ઉજળો બને એટલા માટે દોલતરામ મહારાજ તમારા ઘરના પરિવારના ભાઈ તરીકે આયા વગર રહેવાના નથી. પણ મને 15-20 દિવસ પહેલાં
फोन थी जना जो तुम्हारे गाड़ी नहीं लेवाई नहीं आबू गाड़ी नहीं लेवाई नहीं आबू खोटा खर्चा करवाई नहीं एक रुपया ना फोन फोन मन कर देजू हूँ जरूर आई नु फोरेश तमारा ममेरा मो पोता नो भाई ममेरो लाइन आवे ने दौलतराम महाराज उंटलारी लाइन पण आवे आवे ने आवशी बोलो सदगुरुदेव की सनातन धर्म की भजन करावे अपना माता पिता नो એનો ઉંમર થઈ છે ને 50 રૂપિયાની એમ ખબર પડી ગઈ છે ત્યાં નકમો વૈત્ર કુટકટ કર્યા હવે અમને ડાપણ તો ઘણું આવ્યું પણ રોડ્યાથી શું કરવાનું હવે કોશકા ઘણા હારા 100 રૂપિયાવાળા લોકો આલે પણ ચો મિલવા હાઈવે જેવું કરીને મિલ્યું છે